શહેરમાં એક તરફ સ્વચ્છતા મુદ્દે ભાર મૂકવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કચરાની કામગીરીમાં બેદરકારી દાખવતા અંદાજે 60 કરોડ જેટલું કોર્પોરેશનના માથે ભારણ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ અંગે વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી એજન્સી પાસેથી ખર્ચ વસૂલવાની સાથે પર્યાવરણને નુકસાન બદલ પગલાં ભરવા અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે। વિપક્ષી નેતા અમીર રાવતે મ્યુનિસિપલ કમિશનર બનસાનિધિ પાણીને લેખિતમાં રજૂઆત કરી છે કે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર એમલોલ ક્લીન એનર્જી લિખિતમ દ્વારા બેદરકારી તથા ભ્રષ્ટાચારના કારણે કચરો પ્રોસેસ ન કરતા કોર્પોરેશનને 58.84 કરોડનો ખર્ચ ભોગવવાનો વખત આવ્યો છે। સપ્ટેમ્બર 2021 દરમિયાન કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ થઈ છતાં કામગીરી અધૂરી છે, જેમાં 7 લાખ ટન કચરાનો પ્રોસેસ બાકી રહી ગયો હતો। હવે તે અન્ય જગ્યાએ ડમ્પ કરવામાં આવ્યો છે, જે લિક્સી વેસ્ટ તરીકે ગણાશે। એટલે કે પ્રતિ ટન ₹862 લેખે કોર્પોરેશનના માથે આ ખર્ચ આવ્યો છે। હાલ 0.8 લાખ ટન જેટલો કચરો ખાલી કરી સેકન્ડ લેન્ડફિલ સાઇટને રિકવર કરી સાઇટ રિકમલેનો તમામ ખર્ચ વસૂલવો જોઈએ, જેથી એજન્સીને પેનેટી કોર્પોરેશનના થયેલ ખર્ચ સાથે પર્યાવરણને થયેલ નુકસાનનું વળતર અને સજા સાથે ડિપોઝિટ જપ્ત કરીને બ્લેકલિસ્ટ કરવાની માંગ છે। વડોદરા શહેરમાં એબ્લોન લિમિટેડને વેસ્ટ ટુ એનર્જીનો કામ સોંપવામાં આવેલું, જે સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થવા જોઈએ હતું। આજ દિન સુધી એ કામ પૂર્ણ નથી થયું, એના લીધે લગભગ 7 લાખ ટન કચરો જે એમને પ્રોસેસ કરવાનો હતો એ કચરો સેકન્ડ લેન્ડ જે પહેલી લેન્ડફિલ સાઇટ છે જેની આવરદા ઓલરેડી પૂરી થઈ ગઈ છે એમાં ડમ્પ કરવામાં આવ્યો, એટલે કે એ લીગસી વેસ્ટ તરીકે ગણવામાં આવશે। લીગસી વેસ્ટને જે પ્રોસેસ કરીએ છીએ એ પ્રોસેસ કરવાની કોસ્ટ પર ટન 842 રૂપીઝ છે, એટલે સરવાળો મારીએ તો 700 દિવસ 1000 મેટ્રિક ટનનો કચરો જે એમને પ્રોસેસ કરવાનો હતો એની કોસ્ટ લગભગ 58.94 60 કરોડની આસપાસ થાય। આ બર્ડન કોર્પોરેશનના માથે આવ્યો, જે એમની પાસે રિકવર કરવા આજે અમે પત્ર લખ્યો છે। આ બાબતે અવારનવાર કોર્પોરેશનના અધિકારીઓએ બી એમને જાણ કરી છે। તદઉપરાંત આ ડીલેના લીધે જે સેકન્ડ લેન્ડફિલ સાઇટ હતી તેના પર આ કચરની પ્રપોઝ સાઇટ હતી ત્યાં આ કચરો ડમ્પ થયો છે, એના લીચેટ્સને બધું જમીનમાં જઈને પર્યાવરણને તો ખૂબ મોટું નુકસાન થયું જ છે। જો બાજુમાં 1,00,000 ટન કચરાનો લીચેટ્સ એમ જ જમીનમાં ઉતરતા હોય તો પહેલી લેન્ડફિલ સાઇટ બનાવવાનો ને એ ખર્ચો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો એનો મતલબ શું રહ્યો? એનો બેઝિકલી પર્પઝ જ આખો ને વેસ્ટ થઈ ગયો। એવી પરિસ્થિતિમાં પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ એમના પર કાયદાકીય પગલાં બી થવા જોઈએ, પ્લસ જે ત્યાં અત્યારે લગભગ 8.5 લાખ ટન કચરો પડી રહેલો છે એ તાત્કાલિક ખાલી કરીને સેકન્ડ લેન્ડફિલ સાઇટની સાઇટને રિકવર કરી અને તેનો તમામ ખર્ચો જે બી સાઇટને રિક્લેમ કરવા માટે થાય એમની પાસે લઈ અને સાઇટનું કામ ચાલુ કરાવવું જોઈએ। એજન્સીને બ્લેકલિસ્ટ કરી ટર્મિનેટ કરીને આ તમામ જે ચાર્જિસ છે તેમની પાસે રિકવરી કરવા માટે આજે અમે કમિશનરને પત્ર લખ્યો। બ્યુરો રિપોર્ટ, મહેન્દ્ર સોલંકી, વડોદરા।